દ્વારા રજુઆત કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણો હટાવવા રજૂઆત કરાઈ છે જેમાં વડોદરા કસબાની ગુજરાત ટ્રેક્ટર કંપની સામે આવેલ વાળી જમીન જેઓ મુજમહુડા વિશ્વામિત્રી નદી સુધી આવેલી છે

રજૂઆત કરવામાં આવી છે કે પ્રજા હેતુમાં નિર્ણય લેવામાં આવે તે હેતુથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવે હા આજે માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર લેખિતમાં પાઠવ્યું છે કે અમે જે ગયા મહિને વિશ્વામિત્રી બ્રિજની નીચેથી આવેલી જમીન મુજમૌડા વિશ્વામિત્રી નદી સુધીની વિશાળ જમીન કે જેને એ જમીન બાબતે ઓગણીસો સાઠમાં માનનીય નાયબ કલેક્ટર સાહેબ શ્રીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો કે ત્રણ વર્ષમાં ફેક્ટરી ન બંધાય તો એ પરત શ્રી સરકાર કરવી તે પત્ર લઈને અમે ગયા મહિને જ રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ એક્શન લેવાયા ના એટલે આજે એક લેખિતમાં અરજી કરી છે અને આવેદનપત્ર પાઠવી છે કે જેવી રીતના વ્હાઇટ હાઉસમાં સંજયસિંહ બાપુને અંદર જેલમાં ધકેલી દેવાયા અને જે બંગલાઓ તોડ્યા અને જે જમીનની સરકાર કરવામાં આવી તેવી જ રીતે આ જમીન પર પણ જે ગેરકાયદેસર બંગલાઓની સોસાયટી કોમ્પ્લેક્ષો સીડ હોટલ એ જે બંધાયું છે તે તમામે તમામ દબાણો દૂર કરી અને જે તે વ્યક્તિઓ દબાણકારો છે બિલ્ડરો છે એની સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરી અને વ્હાઇટ હાઉસની જેમ એ પણ ડુપ્લિકેટ બાપુને પણ અંદર નાખવા જોઈએ એવી એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ને અને આ જમીન શ્રી સરકાર કરી અને પછી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનના વિકાસમાં ઉપયોગી થાય એવી બ્રિજ નીચેની વિશાળ જમીન છે તેના પર પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે એ બિલ્ડરને પણ સામે પણ લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધી એક્શન લેવા જોઈએ અને જમીન છૂટી કરી અને રેલવે સ્ટેશનના વિકાસમાં વાપરવી જોઈએ એવી એક રજૂઆત કરી છે કોઈ બાબુ બિલ્ડર્સ કરીને છે હવે એ અમને એક આજુબાજુના રહીશો એ જાણ કરેલ છે અરવિંદ સિંધા સામાજિક કાર્યકર